सञ्चिन्तयेद्भगवतश्चरणारविन्दं वज्राङ्कुशध्वजसरोरुहलाञ्छनाढ्यम् उत्तुङ्गरक्तविलसन्नखचक्रवालज्योत्स्नाभिराहतमहद्रहदयान्धकारं नमो नमस्तेऽस्पृषभाय सात्वतां विदूर्काष्ठाय मुहुक्कयोगिनां निरस्तसाम्यातिशयेन राधसा रंस्यते नमः आदौ श्रीपुरुषोत्तमं पुरहरं श्रीनारदाख्यं मुनिं कृष्णं व्यासगुरुं शुकं तदनुविष्णुस्वामिनं द्राविडं तच्छिष्यं किल बिल्वमङ्गलमहं वन्दे महायोगिनं श्रीमद्वल्लभनामधाम च भजे स्मत्सम्प्रदायादिवम् શ્રીમદાચાર્ય ચરણ શરણસેહિનામીર્ષદોષદમ મસ્તે રાજતા મમ્રથમ શ્રીમદમોહન પ્રભુના ચરણોમાં દંડવત્પ્રણામ અખંડભૂમંડલાચાર્યજગદ્ગુરૂ શ્રીમદ્વલ્લભાચાર્ય ચરણમહાપ્રભુજ તથા પરમદયાલ પ્રભુચરણ શ્રી ગોસાઇજિના ચણોમાં દંડવત્પ્રણામ आजना शुभ मनोरथना मनोरथी परम भगवती केशवजी भाई हिरपरा जमन भाई हीरपरा गोपाल भाई हीरपरा भगवान जी भाई हीरपरा रमेश भाई हीरपरा विपुल भाई हीरपरा तथा समस्त हीरपरा परिवार समुपस्थित तो સર્વે વૈષ્ણવજનો અમારે લલિતભાઈ લલિત નામ છે લલિતભાઈ રાદડીયા આ ગામ બહાર ગામના સર્વે આમંત્રિત ભક્તજનો ભાઈઓ બહેનો બાળકો પરમાનંદનો વિષય છે આજે લલોઈ મુકામે આવું ભવ્ય મનોરથનું આયોજન યોજાયો છે અને વૈષ્ણવ મહાપ્રસાદ અને કીર્તનનો લાભ પરમ આનંદથી ઉઠાવી રહ્યા છે આપણે જ્યારે આ માનવ દેહ ધારણ કરીને આવીએ પછી ત્રણ પ્રકારની જવાબદારીઓ આપણી માનવ દેહ પછી વૈષ્ણવ થઈએ ત્યારે થાય છે પેલી જવાબદારી માનવ તરીકે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં આપણા શાસ્ત્રોમાં ભગવાન સ્પષ્ટ આજ્ઞા કરે છે વિના કારણ કોઈને હેરાન કરો નહીં આ માનવ તરીકે આપણી પહેલી ફરજ છે અકારણ કોઈ જીવને દુઃખ દેવું એ આપણા કર્તવ્યમાં નથી આવતું આ આસુરીના લક્ષણ છે બીના કારણ બીજાને હેરાન કરે ભગવાન સ્વયં આજ્ઞા કરે છે આપણા શાસ્ત્રોની આ વિશેષતા છે સજા દેવાનું કામ પણ ભગવાન કરે છે સારા ફલ દેવાનું કાર્ય પણ ભગવાન કરે છે સે બાર બાર મત નીકળો મત નીકળો એ પણ કાર્ય શ્રી ઠાકોરજી જ કરે છે મનુષ્યોને બહુ ઓછી જગ્યાએ રાજાઓને એને આજ્ઞા કરેલી છે તમારે સજા દેવી ન્યાયાધીશને આજ્ઞા કરી છે તમારે સજા દેવી બાકી વાત વાતમાં નાના વ્યક્તિને કે તું સજા દઈ દે માથું અલગ કરી આવી આજ્ઞા આપણામાં નથી કેમ કે આપણો સમાજ માનવતાને માનનારો સમાજ છે અને માનવતા નથી તે હાથ પગ વાળો માનવ દેખાતો હોતા છતાં પણ પશુથી પણ નીચેનો વ્યક્તિ છે પશુથી પણ નીચે છે તો પહેલી ફરજ આપણી જ્યારે અર્જુન પણ શ્રીમદ્ ભાગવતમાં પાંડવોના પુત્રોને અશ્વત્થામાએ સૂતાને મારી નાખ્યા પછી પ્રશ્ન આવ્યો અર્જુન કે હવે ભીમ અર્જુન કે અમે આને મારી ત્યારે ભગવાને ત્યાં શ્રીમદ ભાગવત માગ્યા છે બ્રહ્મ બંધુર ના હંતવ્યો આતતાઈ આ આવું કૃત્ય કર્યું એટલે બ્રાહ્મણ ન રહ્યો બ્રહ્મ બંધુ થઈ ગયો બ્રહ્મ બંધુ એટલે બ્રાહ્મણ અને ક્ષત્રિય વચ્ચેની ઉતરતી જાતિ વચની એ મારવા લાયક ન કહેવાય શાસ્ત્રની દ્રષ્ટિ આતતાઈ વધાર આતતાઈ છે મારવા છે બસ આવી ક્યાંક ક્યાંક આજ્ઞા છે બાકી જીવ માત્ર દયા રાખો જીવ માત્ર સારું કરો આ જ આપણી મૂળભૂત વિચારધારા છે અને એનો જ ખોટા લોકો દુરુપયોગ કરે કે આ કંઈ કરશે નહી પણ આપણામાં આપણા સમાજમાં પાછી એ પણ તાકાત છે કે જો ધર્મ સ્થાપન કરવાનો મુદ્દો આવે અને ભગવાન આજ્ઞા કરે તો અર્જુન ધનુષ પણ ઉઠાવે ભીમ ગદા પણ ઉઠાવે અને યુધિષ્ઠિર ભાલો પણ હાથમાં લઈએ આ વીરતાનું લક્ષણ છે આ કાયરતાનું લક્ષણ નથી ધર્મ માટે શસ્ત્ર ઉપાડવો આ આજ્ઞા છે બાકી એમને એમ કોઈને હેરાન કરતા રહ્યો માથું ધડથી અલગ કરી દે આવી વિચારધારા આપણી નથી આ માનવતા આપણામાં રહેલી છે બીજા નંબરે આપણે હિન્દુ છીએ જે ઓમકારને માને ગૌને પૂજે માનવ માત્રને સન્માન આપે અને શાંતિપૂર્વક રહે આ હિન્દુના લક્ષણ છે તો બીજા નંબર તમે હિન્દુ છો એટલે આપણા દેશ માટે આપણા દેશની રક્ષા માટે ધર્મની રક્ષા માટે આ સમાજ માટે આપણે એક હિન્દુ તરીકે ભાગીદાર સર્વકાર્યોમાં થવું જોઈએ આપણામાં અનન્યતાનો ઉપદેશ દેવામાં આવ્યો છે અનન્ય રહો કૃષ્ણને ભજો બિલકુલ સાચો છે આ કંઈ પુષ્ટિ માર્ગ એકમાંથી જ બસ ઉપાડેલી વાત છે એમ નથી ગીતાજીના નવમો અધ્યયનોમાં ભગવાન આજ્ઞા કરે છે મને એકને જ ભજ અનન્યાશ્ચિંતયંતો મામ જે જના પ્યોપાસતેમિતભિયુક્તા યોગક્ષેમં વહામ્યહમ ભગવાન સ્પષ્ટ વચન આપે છે મારા બનીને રહો તમારી જવાબદારી લૌકિકની અલૌકિકની એ બધી મારી રહેશે આ વચન છે ભગવાન આ કોઈ ખાલી એક પુષ્ટિમાર્ગ કહે છે નહીં ભગવદ્ ગીતા કહે છે પણ એનું મતલબ એવું નથી બનતું કે આપણા વૈદિક સમાજ અને વૈદિક વિધિ અંતર્ગત કે વૈદિક પ્રકાર અંતર્ગત જે કંઈ સારા સત્કાર્યો જેમ કે રામ મંદિરનું કાર્ય છે અમે સ્વયં આખો પરિવાર મળીને ભગવાન રામની જન્મભૂમિ અને તે સ્થળ માટે પાંચ લાખ રૂપિયાની રકમ આખા અમે પરિવાર વતી આપી છે રામ જન્મ તો અમે વૈષ્ણવને સ્પષ્ટ કહેશું આનંદ રહીને સેવા કરો ઠાકુરજીના જ બનેલા રહો પણ આપણી ભારતીય સંસ્કૃતિ અંતર્ગત વૈદિક સનાતન ધર્મ અંતર્ગત જો કોઈ કોઈ કાર્ય આવે તો એમાં આર્થિક સહયોગ અવશ્ય કરો પાછા પડ્યા વિના અવશ્ય કરો એ વૈષ્ણવ તરીકે આપણી ફરજ છે અને હિન્દુ તરીકે આપણી ફરજ છે અને ત્રીજા પ્રકારમાં જ્યારે આપણે કોઈ સંપ્રદાય સાથે જોડાઈએ તો તમે પુષ્ટિ સંપ્રદાય સાથે જોડાયેલો છો શ્રી શ્રીનાથજી બાવાના યાદી રૂપમાં શ્રી મહાપ્રભુજીએ આપણને કંઠી આપી છે ઘણા કંઠી નથી પહેરતા પણ સાવ સાદો પ્રકાર બતાવું તમને કેમ પહેરવી જોઈએ કે આપણામાં બધું ઠાકુરજીને ધરીને લ્યો ને તો પાપ ન લાગે નકર ગીતા કહે છે ભુંજ તે ત્વઘમ પાપાહ એ પચંત્યાત્મકારના ત્રીજા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં યજ્ઞ સંતો મોચે સર્વકિલ તમે દરેક વ્યક્તિ વિચ્છો ને કે ભાઈ અમે કાયમી સુખી રહીએ સુખી ક્યારે રહીએ કે જ્યારે આપણા પુણ્ય વધે એટલે કે સારો વિભાગ વધે ઘણા જોજો એવા મૂર્ખ હોય કે બેંકમાં રૂપિયા નો હોય ચેક લખતા હોય અને ભાઈ ડેબિટમાં પડ્યું હોય તો ચેક ન લખાય લખો તો પાછો રિટર્ન થાય એમ જ સત્કાર્યો આપણે કરીએ નહીં પુણ્ય વધારીએ નહીં અને ક્યાંક અમે સુખી નથી થતો ક્યાંથી સુખી સાદો પ્રકાર બતાડું છું બાકી તો આ કંઠી આપણે કેમ પહેરીએ છીએ હું આમનો ઓછું બાકી સાદા પ્રકાર માં જુઓ તો બધું પ્રભુને ધરીને લેવું જોઈએ કાંઈ મેળ ન બેસે તો કંઠી તો છે કંઠી ધરી લઈ તો શકો ખાવાનું કેવો મેળ બેસી જાય વિચાર તો કરું આ સાવ સાદી વસ્તુ બતાડું છું તમને સમજવા માટે સાફ વાત છે આ મનુષ્ય છે પેટે પૂરો પડે કમાવું એ પડે મહેનતે કરવી પડે આના વગર કંઈ ઘરે બેસીને કંઈ થતું નથી તો કંઠી શ્રી મહાપ્રભુજી કૃપા કરીને આપણને આપી છે તમે વૈષ્ણવ છો અને વૈષ્ણવ તરીકે આપણો ફરજ છે ત્રણ કાર્યો અવશ્ય કરવા જોઈએ પોતે આ ધર્મનું આચરણ કરો બીજાને આચરણ કરતો કરો અને વધારેમાં વધારે લોકો આમાં જોડાઈ ને સન્માર્ગ ઉપર આગળ વધે તે માટે પ્રયત્નો કરો આ મનોરથો શું છે આ જ પ્રયત્ન છે આ જેટલા પ્રસાદ લેવા બેસે જે કાંઈ ઘરે કોઈ ધરતું નથી હો આમાંથી પાંચ ટકા ધરતા હશે ઘરે બાકી બધા પેટ પૂરવાનું જ કામ કરે છે પણ એ લોકોને પણ મનોરથના માધ્યમથી ઠાકોરજીનો પ્રસાદ પેટમાં પહોંચાડી રહ્યા છે કે નહીં મોટું કાર્ય છે કે નહીં આ હું ગલત કહેતો હું તો બોલું કેટલા સેવા કરે છે બોલો સેવા કરો બ્રહ્મ સંબંધ લઈ લીધો અમે લાલપુરમાં નવસો બ્રહ્મ સંબંધ આપ્યા એકવાર એક હામટા હવે પહેલાં તો પ્રશ્ન પ્રશ્નો થયો કે બધા સુધી પહોંચાડવું કેમ બોલીએ એ તમારે ગામડામાં ઓલા બુંગણ હોય ને બુંગણ એના એના સો સોના રૂમ કહેલા બુંગણ એમાં બ્રહ્મ સંબંધ એવું પડ્યું નદીના કાંઠે પણ અમે સમજી ગયા કે આ સો માંથી એકાદ માણ નીકળશે ઠાકોરજીને ચરણ સ્પર્શ કરવા વાળો એ ભાગ્યથી કહેવાનું તાત્પર્ય સમજો વૈષ્ણવો આ કહીને અમે તમને કોઈ ગિલ્ટી ફીલ નથી કરાવી રહ્યા પણ કર્તવ્ય બોધ કરાવી રહ્યા છીએ કે જેમ આપણો માનવ તરીકે કર્તવ્ય છે હિન્દુ તરીકે કર્તવ્ય છે અને વૈષ્ણવ તરીકે પણ આપણા કર્તવ્યો છે એ કર્તવ્યોનો પાલન ન કરીએ તો તમે પ્રભુ સન્મુખ કઈ રીતે થાશો આપણે જે પ્રાપ્ત કરવા માટે આ માર્ગમાં આવ્યા છીએ એ કેમ કરશો બધા પ્રશ્નો છે અને વૈષ્ણવ તરીકે શ્રી મહાપ્રભુજીનો આપણને ઉપદેશ છે પોતે મહેનત કરો કમાવીને લાવો અને ઠાકુરજીને સેવો આજકાલ સમાજમાં આપણા લાલચ દેવાનું મફતમાં દેવાનું બધાને મોફતિયા બનાવવાનું આવા અભિયાન બહુ ચાલી રહ્યા છે બધું મોફત 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 એક વાત સમજી લેજો વૈષ્ણવજનો જો તમારે ધર્મના માર્ગ ઉપર કાયમી રહેવું છે મોફતમાં કોઈ દેવાનું કીએ ને એ વસ્તુને ભૂલી જ જાઓ આપણે આપણી મહેનતથી કરવું છે એ માઇન્ડમાં રાખો કારણ કે આજકાલ જેને કહેવાય ને કે પ્રલોભન પ્રલોભનની સિસ્ટમ બહુ ચાલી છે આ કાઢી દો મગજમાંથી હું એટલે આ વાત કહું છું કે હવે ધીમે ધીમે હમણાં પાછું હમણાં આપણા ગુજરાતમાં હવે ચુનાવ આવી રહ્યો છે અને એ એ સમયમાં અમારા વૈષ્ણવો એટલે કે આપણા વૈષ્ણવો એ લોભમાં પડવા જોઈએ નહીં જો જરૂરિયાત બધાને છે નથી એવું નથી આવશ્યકતા બધાને છે અમે તો જો ઘરે ઘરે સેવા લઈએ ને એટલે પ્રત્યેકના ઘરની સ્થિતિઓથી અમે વાકેફ છીએ અમે નેતાઓ સાથે પણ મળીએ તો અમે કહીએ કે જેમ આપ લોકો તમે લોકો સમાજની વચ્ચે રહેતા હો એમ અમે પણ અમારા મુકામ પણ કોઈ જમાનામાં એક ખૂણામાં આ સિંગદાણા મૂકેલા હોય ત્યાં એક બુંગણ બાંધેલું હોય ને બચેલી જગ્યામાં અમારી ગાદી હોય આવા એ મુકામ મુકામમાં અમે રહ્યા છીએ યાને કે ત્યારે એ સમયમાં સંચય કરવાની જગ્યાઓ ખેડૂતો પાસે નથી જે રૂ ભરેલા હોય અડધા મકાન આ સ્થિતિઓ અમે જોઈ છે તો હું માનું છું કે આવશ્યકતા જરૂરિયાત તો એ સ્થિતિમાં પણ અમે આપણા ખેડૂતોને જોયા છે જ્યાં આવશ્યકતા છે ત્યાં જરૂર મળવું જોઈએ ભગવાને આજ્ઞા કરી અર્જુનને દરિદ્રાંત ભરકોંતેય મા પ્રયત્ છે ઈશ્વરે ધનમ દરિદ્રોને આપો જેને જરૂર છે ને દો નથી જરૂર એને પણ આપતા રહ્યો ને પ્રલોભન દો ખાલી પોતાના વ્યક્તિગત અથવા તો વ્યક્તિગત સ્વાર્થોને લઈને આ ન હોવું જોઈએ એટલે અમે વૈષ્ણવને પહેલાંથી ચેતવીએ છીએ કોઈ પણ પ્રકો પ્રકારના પ્રલોભનમાં આવ્યા વિના આપણે આપણું મહેનતનું ઊભું કરવું છે અને મહેનતનું જ લેવું છે પ્રલોભનમાં ફસાવવું નથી આ વૈષ્ણવ તરીકે આપણી ફરજ છે આપણું કર્તવ્ય છે જુઓ સ્પષ્ટ વાત છે અમે ધર્માચાર્યો પણ સમાજનો એક ભાગ છીએ અમે કઈ કોઈના પક્ષમાં હોઈએ ને આને સહયોગ આપો ને એવું અમારું ન હોય પણ જ્યાં કાંઈક ધાર્મિકતા કાંઈક સત્ય આ જે રામ મંદિર આપણો આટલા વર્ષોથી અટકેલું પડ્યું હતું થઈ રહ્યું છે કે નહીં ઉભો આજ કાશી વિશ્વનાથ આ બધા મંદિરો આપણી ધરોહર છે આ ઘરેણું છે આપણું આજ ઉત્તરથી દક્ષિણ સુધી અને થી પશ્ચિમ સુધી ભારત જુઓ આપણી ભારત ભૂમિ જો ઘરેણા પહેરીને બેઠી હોય તો એ ઘરેણા શું છે આ બધી આપણી પ્રાચીન ધરોહરો આપણા પ્રાચીન મંદિરો એ ભારતનું ઘરેણું છે અને એ ઘરેણા જ ખડાયેલા હોય આ ન ચાલે આપણે વૈષ્ણવ તરીકે એમાં પૂરે પૂરો સહયોગ દેવો જોઈએ અમે પણ એક સમાજનો ભાગ છીએ આજ આટલા વર્ષો વીતી ગયા આ મંદિરોની ખસ્તા હાલત હતી આજે ભગવત કૃપાથી અને યોગ્ય વ્યક્તિઓના આવવાથી આજ આ આપણી ભારત ભૂમિ સારા ઘરેણાં પહેરીને અલંકૃત થઈ રહી છે વૈષ્ણવોએ એ બધા વ્યક્તિઓને સહયોગ આપ્યો જોઈએ કે જે આ ભૂમિને અલંકૃત કરી રહ્યા છે શોભાવી રહ્યા છે આ આપણું કર્તવ્ય છે તો વૈષ્ણવજનો પરમ આનંદનો વિષય છે આજે ભવ્ય મનોરથ અને ખાસ કરીને હિરપરા પરિવાર આ બધા પરિવારજનો પહેલાંથી પીઢીઓથી વૈષ્ણવ છે અને કંઈ પણ વિચારે એટલે તરત પહેલો આપણા વૈષ્ણવનું એક અહીંયા સૌરાષ્ટ્રમાં ખૂબ સારું છે કંઈ પણ નાનું મોટું આ આયોજન હોય એટલે તરત વિચાર આવક ચાલો ભીતર કરીએ લેવડાવીએ બધાને પ્રસાદ આ જે આપણી વિચારધારા છે કે જેમાં વૈષ્ણવ અને શ્રી ઠાકુરજીનો વિચાર આ ખૂબ ઉત્તમ વિચારધારા છે આજે આ માલા પેરામણીના શુભ પ્રસંગે અમે હીરપરા પરિવારને આ સુંદર મનોરથ માટે ખૂબ ખૂબ આશીર્વાદ પ્રદાન કરીએ છીએ સાથે સાથે સવારે પલનાનો મનોરથ પણ ખૂબ સુંદર રીતે બધા વૈષ્ણવ આનંદ ઉઠાવ્યો અને આ ટાઈમમાં અમે ખોટું નહીં કહીએ પણ અમારા બધા સુરતથી જે કીર્તનકારો અહીંયા આવે છે તમે જમાનો યાદ કરો કોઈ જમાનામાં ઓગણીસો બાણું ત્રાણું થી અમે પ્રારંભ કર્યો ત્યાંથી બે હજાર છ સુધી આપણા અહીંના જે આ જ યુવાનો બધા છેટાછેટા રહેતા પેલા પછી સુરત ગયા સુરતમાં શ્રી ઠાકોરજીની કૃપાથી મૂળ સુરત જુઓ બહુ થોડા વૈષ્ણવ આજ સુરતની શોભા વૈષ્ણવ સંપ્રદાયની દ્રષ્ટિએ બઢાવી હોય તો જામનગર જિલ્લો જૂનાગઢ જિલ્લો અમરેલી જિલ્લો અને રાજકોટ જિલ્લાના જે અમારા વૈષ્ણવો છે એમણે આ શોભા સુરતની વધારી અને એમાંથી વિધિવત શીખી શીખીને આ બધા જે કીર્તનકારો હમણાં અમુક તો વર્ષોથી કરી રહ્યા છે હવે પણ આ લોકોએ બધાએ કંઈ તમે એમ માનતા હો કે એમને બસ સીધા તબલા લઈને બેસી ગયા છે એમ નથી આજે સુરતમાં રહે તો ત્યાં પણ દર અઠવાડિયે કંઈક ને કંઈક કીર્તન આ ને આને ક્રમ ચાલતો જ રહીએ ભેગા મળીને કંઈક કંઈક ભગવદ નામ લેતા રહ્યું આગળ જોજો હજી કલિકાલ આગળ વધશે ને ત્યારે આટલો જે આનંદ છે ને એ પણ ધીમે ધીમે હણાતો જશે એટલે જે આનંદ લેવાય ને જામીને લઈ લેવાનો પ્રસાદનો એ આનંદ લઈ લ્યો હવે મરજાદી કોઈ બીજા થતા નથી નવા અમે તો કહીએ જેટલા હજી કાળા વાળા છે થાવ મરજાદી થાવ મરજાદી ફટાફટ પણ હવે લૌકિક એવું છે કે લૌકિક આ બાજુ ખેંચે ઓલું એક એવો પ્રસંગ આવે છે કે બિચારો એક વરરાજા ઘોડે ચડ્યો ને ઘોડી બિચારી જરા કોલી થઈ ગઈ હશે વિક્ષિપ્ત એટલે એ દોડવા લાગી દોડવા લાગી એટલે બધા એને કે ઉતર 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 જલ્દી ઉતરી જા પડી જશે એ માંડ માંડ ઘોડી કંટ્રોલમાંથી એટલે બધા પૂછવા લાગે તું ઉતરતો કેમ નતો તો કે ઘોડી રોકાય ત્યારે ઉતરું ઘોડી ક્યાં ઉતરે તો રોકાવું તો આ સંસાર છે ને એ ઘોડી જેવો છે ને તમે એની ઉપર વરરાજા બનીને ચઢ્યા છો તમે કહો કે એ થોડું ઓછું થાય તો ભગવત નામ લો એટલે આ બધું મૂકો ધંધો વ્યાપાર આનંદથી કરો ખૂબ કમાવો ધો એમાં કોઈ ગલત નથી પણ સાથે એક સંકલ્પ કાયમી રાખો કે થોડુંક બધું વ્યવસ્થિત શ્રી ઠાકુરજી કરી દઈએ પછી હું જામીને સેવા કરીશ આપણામાં વ્યવસ્થા કેટલી છે એક કાલ કરો બે કાલ કરો ત્રણ કાલ કરો આટલી આટલી છૂટ પછી પણ જો વૈષ્ણવ સેવા ન કરે ને બસ લૌકિક વ્યક્તિ જેમ જ જીવતો રહીએ તો આપણે જે પ્રભુના શરણે આવ્યા એનું ઔચિત્ય શું છે એટલે વૈષ્ણવજનો સેવા સંકલ્પ મગજમાં રાખો ઠાકુરજીને ઈચ્છા નહીં હોય ને તો ઠાકોરજી નહીં કરવા દે એ વાત તો પાકી મારે પણ જો પ્રભુની ઈચ્છા હશે ને તમે થોડુંક મન બનાવશો તો શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની એટલી કૃપા ઉતરશે કે તમારા મનોરથો શ્રી ઠાકોરજી બધા સિદ્ધ કરશે એટલે સંકલ્પ રાખો સંકલ્પ વિનાની આજે જ અમે મુકામ ઉપર હતા ત્યાં અમે ત્યાં ઘરધણીને પૂછ્યું સેવા કરો છો તો હા હા બીરા જે છે એ કે પ્રસાદ કે ઘરવાળા લીએ સેવા કે એ ઘરવાળા કહે મેં તમે શું કરો છો એ બોલો આપણે વૈષ્ણવ છે કાંઈ ન કરો તો પ્રભુ સન્મુખે પાંચ મિનિટ બેસીને ચલો ચંપસે ન કરશકો તો યમનાષ્ટક કરો ત્યાં સન્મુખ બેસીને કૃષ્ણાશ્રય નું પાઠ કરો આપણે વૈષ્ણવ છીએ આપણે સાદા નથી સાવજ છીએ સાવજ પોતાના સાવજના સ્વરૂપને સમજો કીર્તનો શીખો રાસ શીખો શ્રી ઠાકુરજીની સેવા કરો આ બધા આપણા કર્તવ્યો છે બાકી ભગવા પહેરીને કે સંન્યાસ લઈને બેસી જાઓ એવો અમે ઉપદેશ કોઈને નહીં આપીએ કારણ કે શ્રી મહાપ્રભુજીએ જ આજ્ઞા કરી કે કલિકાલમાં સંન્યાસને ત્યાગ આ બધું ખાલી એક દેખાડા રૂપ રહી ગયું છે આપણે એ નથી થવું ખૂબ ભણો ગણો ખૂબ વ્યાપાર કરો પણ આ ત્યાગના ડોળ આપણે કરવા નથી આપણે તો ગ્રહસ્થાશ્રમ આશ્રમમાં રહ્યો મહેનત કરો અને મહેનત કરીને લાવીને પ્રભુને અરોગાવ અને આનંદપૂર્વક રહ્યો પ્રસન્ન રહ્યો બસ એ આપણા તો મનોરથી પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ પ્રદાન કરી મારા વક્તવ્યને વિરામ આપું છું આશીર્વાદ સાથે સાથે શ્રી ઠાકોરજીની કૃપાથી પોષ સુદ દસમ અને પહેલી જાન્યુઆરી બે હજાર ત્રેવીસ તે દિવસે શ્રી મદન મોહન પ્રભુનો છત્રીસ વર્ષ બાદ દાદાશ્રીએ છપ્પન ભોગ કર્યો હતો છત્રીસ વર્ષ બાદ પુનઃ છપ્પન ભોગનો શુભ મનોરથ પૂજ શ્રી કાકાજીને થયો અને આ પહેલી જાન્યુઆરીનો દિવસ પોષ સુદ દસમ એ નિશ્ચિત કર્યો છે તમે અમારો પરિવાર છો અને છપ્પન ભોગના દર્શન કરો એટલે જેટલા જેટલા વર્ષો તમે દર્શન ચૂક્યા હો બધા દર્શનોનો ફલ શ્રી છપ્પન ભોગના દર્શન કરવાથી પ્રાપ્ત થાય એટલે સર્વેને અમે ખાસ આજ્ઞા અને આમાં આમંત્રણ ન હોય આ તો આપણું કર્તવ્ય છે ધણીના કાર્યમાં ઉપસ્થિતિ દેવી સર્વેને ખૂબ આમંત્રણ આપી અમે અમારા વિરામ આશીર્વાદ ધન્યવાદ આમ તો જામનગર લલોય અને રાજકોટ પણ રહ્યા છે જે અમારા બેનના દીકરાનો દીકરો છે એમના હાથે એમને આપશ્રીનું ચિત્ર બનાવ્યું છે તો આપશ્રીને ચિત્ર અર્પણ કરશે ફોટો પાડી દેજો ભાઈ આનો અલગથી આ આપશ્રી એ કે હાથ પેન્ટિંગ છે હમ હાથ પેન્ટિંગ છે ભોગની મનોરથનો આનંદ લેવાનો તો ઈ આનંદ એમ નય નહીં થાય થોડુંક આપણું તન મન તન લગાડશું તો આનંદ થશે તો છપન ભોગમાં અમારા સડોદર વાળા દાસભાઈ સુરતવાળા એમના તરફથી સામગ્રીમાં બે ડબ્બા ઘી મંજો ડબ્બા લખાવા કેતનભાઈ તમારે હે એક ડબ્બો અમારે કેતનભાઈ નો બે અમારે કેતનભાઈ ભાંગાવાળા બે ડબ્બા સમજો जय हो केतन भाई सारे ला कैस लखा वो है जय जय श्री कृष्ण नो प्रकार ले भाई